નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે છું રાખી અંજારિયા કચ્છુદેલ ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર દેશભરમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના નામે ઉઘરાણા રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં બે જણ બન્યા છેતરપિંડીનો ભોગ વાસણભાઈ આહિરે મુખ્યમંત્રીને કરી ફરિયાદ કચ્છમાં બેકાબુ બનેલા સ્વાઇન ફ્લુ ના વધુ છ પોઝિટિવ કેસ અઢી વર્ષીય બાળકને સ્વાઇન ફ્લુ પોઝિટિવ અંજારની બે મહિલાઓ સહિત પૂર્વ કચ્છમાં ત્રણ પોઝિટિવ કેસ કેસાકડા નું વેચાણ તંત્ર અને પોલીસ દ્વારા કરાયા આ ખાડા કાંડ ફરચક વિસ્તારમાં ફટાકડાના સ્ટોર ની અપાયેલી મંજૂરી સામે સવાલ વલસાડ થી સ્પેશિયલ રેક માં આવતા ઘાસ નું કચ્છમાં આગમન અંજારના ધારાસભ્ય અને ગુજરાતના રાજ્યમંત્રી વાસણભાઈ આહિર નામે ફોન કોલ કરીને લાખો રૂપિયા પડાવવાના લાંબા સમયથી ચાલતા કાર સાહેબ ભારે ચકચાર સર્જે છે અગાઉ મહારાષ્ટ્ર કેરાલા કર્ણાટક સહિતના રાજ્યોમાં આઠ થી દસ બનાવોને અંજામ આપનારા સાતેર ગઠિયાએ ગઈકાલે ઉદયપુર અને મુંબઈમાં બે વ્યક્તિને ફોન કરી પચાસ લાખ રૂપિયા માંગ્યા હતા પરંતુ તેઓએ આગમચેતી વાપરી ખુદ વાસણભાઈને ફોન કરતા તેમના નાણાં બચી ગયા હતા મુંબઈનો મનાતો ઠગ વાસણભાઈના નામે મારા બેન બનેવીનું અકસ્માત થયો છે અને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં પૈસા ભરવા છે તેવું કહી પડાવી રહ્યો છે કિસ્સામાં ભોગ બનનારે ગુડ આપેલા બેંક એકાઉન્ટમાં દીધીલી રકમ જમા કરાવતા તેમને પૈસા ખોવાનો વારો આવ્યો હતો તો અન્ય કિસ્સાઓમાં તકેદારી વાપરનારાના નાણા પણ બચી ગયા હતા રાજસ્થાનના ઉદયપુરમાં મારુતિ કુરિયરની શાખામાં કામ કરતા મૂળ ગુજરાતના ભાવેશભાઈ ઓડેદરા નામના કર્મચારીને વાસણભાઈના નામે કોલ કરાયો હતો અને ચીટોરે અડધો લાખ રૂપિયા માંગ્યા હતા જોકે તેમણે મારુતિના માલિક રામભાઈ માકરિયાને જાણ કરતા રામભાઈએ વાસણભાઈને ફોન કર્યો હતો પોતાના નામે આવી અનેક ચીટિંગ થઈ હોવાનું રાજ્યમંત્રીએ જણાવતા ભાવેશના પૈસા બચી ગયા હતા આથી પહેલા વીસ દિવસ પૂર્વે મહારાષ્ટ્રના ઔરંગાબાદના મારુતિ કુરિયરના ગુજરાતી કર્મચારી લક્ષ્મણભાઈ ઓડેદરાને આવો જ ફોન આવ્યો હતો તેમણે વાસણભાઈના પરિવાર પર ઇમરજન્સી આવી હોવાનું માનીને ઓગણચાલીસ આ નાણા બચી ગયા હતા આમ ચીટર શખ્સે પોતાની ઝાડ છે કેરાલા સુધી ફેલાવી હોવાનું ખુલ્યું હતું કચ્છી મંત્રી વાસણભાઈ આહિરના નામે ઠેર ઠેર ફોન કરીને ખોટા ઉગરાણા ની ઠગાઈ કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે તે દરમિયાન આજે સવારે કછી રાજ્યમંત્રી વાસણભાઈ આહીર કઈછુદય કાર્યાલય કાધીદામ ખાતે શુભેચ્છાઓ મુલાકાતે બેઠા હતા ત્યારે જ તેમણે રાજકોટ થી કમલેશભાઈએ ફોન કરીને પૂછા કરી હતી વાસણભાઈ આપના નામે મને ફોન આવ્યો છે અને મદદ માટે નાણાની રકમ માંગી છે તો આપને જરૂરિયાત છે ખરી વાસણભાઈએ ફોન પર આ વાત સાંભળીને ખુદ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમની સાથે રહેલા કચ્છ મોરબી મત વિસ્તારના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતનાઓને પણ તે વખતે જ આ ઘટનાનો સાક્ષાત્કાર થયો હતો નવાઈની વાત તો એ છે કે ફોન કરનારાનું ટ્રુકોલરમાં પણ વાસણભાઈ આહીનું નામ આવી રહ્યું છે પાડોશી મુલક પાકિસ્તાનને જોડે આંતરરાષ્ટ્રીય સંવેદનશીલ સરહદ ધરાવતો કચ્છ જિલ્લો સીમા સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વનો છે ત્યારે અવારનવાર બીએસએફ અને આર્મીના ઉચ્ચ અધિકારીઓ કચ્છની મુલાકાતે આવીને સરહદી સુરક્ષાની સમીક્ષા કરતા હોય છે જેમાં આજે આર્મીના લેફ્ટનન્ટ જનરલે સરહદી કચ્છની મુલાકાત લીધી હતી

કચરા આડપટા ક્રિક વિસ્તારમાં પર તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું ઉલ્લેખનીય છે કે સામે પાર પાકિસ્તાન દ્વારા સરહદ પરના કસબાઓમાં હિલચાલ વધી ગઈ છે છેલ્લા લાંબા સમયથી સામે પાર વધેલી હિલચાલને કારણે સરહદી સુરક્ષા જળ બેસલા કરી છે તો સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ અવારનવાર કચરી મુલાકાતે આવીને સીમા પર સુરક્ષા સમીક્ષા કરીને દરેક ગતિવિધિ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે કચ્છમાં બેકાબુ બનેલા સ્વાઇન ફ્લુને કારણે ગઈકાલે મુંદ્રાની સ્વાઇન ફ્લુ ગ્રસ્ત મહિલાનું મૃત્યુ થયું હતું તો આજે ફરીથી અહીં સ્વાઇન ફ્લુના છ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અરુણ કુમાર કુર્મીના જણાવ્યા પ્રમાણે અઢી વર્ષીય બાળકને સ્વાઇન ફ્લુ પોઝિટિવ નોંધાયો હતો માણકુઆના માડકને સ્વાઇન ફ્લુ પોઝિટિવ ડિટેક્ટ થતા તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો આ ઉપરાંત ભુજમાં સ્વાઇન ફ્લુના અન્ય બે પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં કોરકી રોડ પર આવેલા તારા નગરમાં રહેતા તેતાલીસ વર્ષીય પુરુષને તેમજ આરટીઓ રિલોકેશન સાઇટમાં રહેતી સાત વર્ષીય બાળાને સ્વાઇન ફ્લુ પોઝિટિવ નોંધાયો હતો બંને સ્વાઇન ફ્લુ ગ્રસ્ત દર્દીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે તો પૂર્વ કચ્છના અંજાર અને આદિપુરમાં પણ સ્વાઇન ફ્લુના ત્રણ પોઝિટિવ જેમાં આદિપુર સ્વાઇન ફ્લુ પોઝિટિવ જોવા મળ્યો હતો સાઈઠ વર્ષીય અને ચોત્રીસ વર્ષીય મહિલાઓને સ્વાઇન ફ્લુ પોઝિટિવ નોંધાતા ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી આમ આજે સ્વાઇન ફ્લુના કુલ છ નવા કેસો નોંધાતા અત્યાર સુધીમાં અઠોતેર કેસો કચ્છમાં નોંધાઈ ચૂક્યા છે કચ્છમાં અછતની પરિસ્થિતિ વચ્ચે મૂંગા જીવો અને માલધારીઓની હાલત કફોડી બની છે સરકારે અછત જાહેર કર્યા બાદ આજે પ્રથમવાર પલસારથી ટ્રેનની સ્પેશિયલ રેક મારફતે ઘાસનો જથ્થો ભૂજ આવી પહોંચ્યો હતો ત્યારે કલેક્ટર રેમ્યા મોહને તેનું નિરીક્ષણ કર્યું હતું કચ્છમાં અછતની પરિસ્થિતિમાં ઘાસનો જથ્થો પૂરો પાડવા માટે સરકાર ચિંતિત હોવાનું જણાવીને કલેક્ટર ઉમેર્યું હતું ભુજ આવી પહોંચેલી ઘાસની રેકમાંથી પશુઓ માટે મહામૂલું ઘાસ ટ્રકોમાં લોડિંગ કરીને કચ્છના વિવિધ ઘાસ ડેપોમાં મોકલવામાં આવ્યું હતું અને સત્વરે ઘાસનું વિતરણ શરૂ કરાશે તેવું તેમણે ઉમેર્યું હતું વધુ માહિતી આપતા જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યું હતું કે સરકાર દ્વારા ગુજરાતમાં ઓછો વરસાદ થવાને કારણે ઠેર ઠેર અછતની જાહેરાત કરાઈ છે અને અછતમાં ઘાસ પૂરું પાડવા માટે સરકારે પ્રક્રિયા કરી હતી જેમાંથી એક કરોડ કિલો ઘાસ કચ્છને ફાળવાયું છે આ ઘાસ ટ્રેન અને ટ્રકો મારફતે કચ્છમાં આવી રહ્યું છે સરકાર દ્વારા ભલે ટ્રેન ભરીને ઘાસ મંગાવવામાં આવે પરંતુ કચ્છમાં ઘાસની એટલી મોટી અછત છે કે જિલ્લાના અઢાર લાખના પશુધન માટે આ ઘાસ એક જ દિવસ ચાલે તેમ છે હાલ કચ્છમાં દૈનિક સિત્તેર લાખ કિલો ઘાસની જરૂરિયાત છે જે રીતે કચ્છમાં પશુધન છે તેને જોતા ઘાસનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવતો નથી તે વાસ્તવિકતા છે ગઈકાલે અબડાસાના ધારાસભ્ય ધરણા

કર્યું છે એની પહેલી રેક આવી ચૂકી છે અને ટોટલ ત્રણ રેક અત્યાર સુધી નીકળી ચૂક્યા છે અને બીજી બે રેક રસ્તા પર છે અને એક કરોડ ઘાસ કિલો ઘાસ કચ્છને ફાળવણી કરી છે ગુજરાત સરકાર તરફથી ટોટલ ચાર કરોડ કિલો માટેનું ટેન્ડર વલસાડ કલેક્ટરને અધિકૃત કરીને સરકારે કર્યું હતું અને એ પૈકી એક કરોડ કિલો કચ્છને આપી છે અને આજે જે રેક આવી છે સેન્ટ્રલ ડેપો પર લઈ અને વજન ને બાકી બધી પ્રક્રિયા કરી 204 ચાર જે ડેપો જે ગામડાઓમાં છે ત્યાં વિતરણ કરવામાં આવશે કચ્છમાં કાળમુખા દુષ્કાળને કારણે માલધારીઓની સ્થિતિ દુષ્કર બની ગઈ છે

તો તેઓ નખત્રાણાથી પોતાના માલ સાથે મહેસાણા તરફ હિજરત કરી રહ્યા છે કચ્છુદયની ટીમને નખત્રાણા ઊંટ પાલકોનો ભેટો લાખો ટોલ નાકા પાસે થયો હતો ત્યારે પરંપરાગત રીતે ઊંટ પાલનનો વ્યવસાય કરતા ભીમા મમુરબારીએ જણાવ્યું હતું કે નખત્રાણા પંથક ઉપરાંત કચ્છમાં ક્યાંય ચરિયાણ કે પાણીની વ્યવસ્થા નથી વરસાદ ઓછો પડવાને કારણે વનવગડો વેરાન પડ્યો છે અને અમારો માલ ભૂખે મરતા ના છૂટકે હિજરત કરીને મહેસાણા તરફ જવાની ફરજ પડી છે તેવું ભીમા મમુરબારીએ જણાવ્યું હતું હવે જઈએ છે સમજી લો ઘાસ પાણી માટે હાંડુને કાંઈ ચરવા ખાવા પીવાની અહીંયા છે નહીં જઈએ ગુજરાત મહેસાણા જિલ્લામાં દુષ્કાળ પડ્યો એટલે માલને સાહેબ ચરાવવા જઈએ છીએ અને માલને કશું કાંઈ ચરવાનું છે નહીં અહીંયા એટલે માટે પાણીની ઘાસની બહુ રામાયણ તકલીફ છે અમારે અને અમારે પાસે અત્યારે ત્રીસ હાંડિયું છે હવે અહીંયા ઊંટાને કાંઈ ખાવા નહીં કાંઈ પીવા નહીં હવે અમારે અહીંયા ડુખના ડાળા ડી કાઢવા પણ નખત્રાણાથી નીકળ્યા છીએ મહેસાણા જિલ્લામાં જઈએ છીએ સાહેબ હાંડું ચરાવા માટે આ ત્રીસ હાંડિયું છે આપણી અમારી આ પરિષદ તો સાહેબ જેમાં ડુસકાર ચાલુ થયો તેમાં આવીને આવી ચાર મહિના થયા અમે આવી જ રામણ ભોગવીએ છીએ ચાર મહિના થયા વરસાદની વાટ જોઈએ વરસાદ તો આવી નહીં રાહ જોઈ 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 સાહેબ હવે અમે થાક્યા એટલે ઘર મૂકીને હવે જઈએ છીએ છોકરા નાના મૂકી અને માલને ચરાવવા જઈએ છીએ મારા બાપ કચ્છમાં આઠ થી દસ હજાર જેટલા કચ્છી ઊંટ અને પચીસો જેટલા ખારાઈ ઊંટ છે ત્યારે અછતના ઊંટોની સ્થિતિ પણ દયનીય બની છે આ અંગે ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું ઉભો થયો છે ખારાઈ ઊંટ તો કિનારે ચેરિયાનું ચરિયાણ કરી લેતા હોય છે પણ પાણીની સમસ્યા તમામ ઊંટો માટે એક સમાન છે સંગઠન દ્વારા આ બાબતે પખવાડિયા પૂર્વે કલેક્ટરને રજૂઆત કરીને પાણીની વ્યવસ્થા કરવા માંગ કરાઈ હતી પરંતુ હજુ સુધી ઊંટ પાલકો માટે કોઈ યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી કચ્છમાં સરકારે અછત જાહેર કર્યા બાદ પણ એકાદ મહિનાથી કોઈ નક્કર અમલવારી ન થતા કચ્છના માલધારીઓ ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં હિજરત કરી રહ્યા છે તેવામાં કચ્છના બે માલધારી પરિવારો પોતાના સાઈઠ જેટલા પશુઓ સાથે ગીરમાં શરણું મેળવ્યું છે દિવાળીના તહેવારો વચ્ચે પણ માલધારી પરિવારો પોતાના કિંમતી રબારી તેમના બે પરિવારો સાથે સાઈઠ જેટલી ભેંસો લઈને સૌરાષ્ટ્રના ગીર જુનાગઢ વિસ્તારમાં ભટકી રહ્યા છે કચ્છમાં ક્યાંય પીવાનું પાણી કે ઘાસ ન હોવાને કારણે આ માલધારી પરિવારે ગીરમાં શરણું મેળવ્યું છે ગીર જુનાગઢમાં સારો વરસાદ થવા

રાપર તાલુકાના હાઇવે પટ્ટીના ગાગોદર ગામે ગત રાત્રે એક કર્મકાંડી બ્રાહ્મણના ઘરમાંથી અંદાજીત સાડા ચાર લાખની રોકડ અને

ઘરમાં રાત્રે ઘૂસેલા તસ્કરોએ બે મંગળસૂત્ર ત્રણ ચાર વીટી સોનાનો હાર બુટિયાની શેર મળીને પંદર તોલા સોનાના દાગીના ઉપરાંત પૂજા માટેની ચાંદીની મૂર્તિ સાંકળા તેમજ પચાસ હજાર રોકડા મળીને અંદાજીત રૂપિયા ચાર લાખ પચાસ હજારની માલમત્તા ચોરી ગયા હતા ગરદણીએ આ અંગે પોલીસને જાણ કરી હતી જોકે આજે બપોર સુધી પોલીસ મથકમાં કોઈ ગુનો નોંધાયો ન હોવાનું જાણવા મળ્યું હતું છેલાના પેરીસ તરીકે ઓળખાતા મુન્દ્રામાં આવેલી કેલોરેક્સ સ્કૂલમાં છેલ્લા કેટલાક દિવસથી ગંભીર પ્રકારની અડપલાની ઘટનાને પગલે ખળભળાટી મચેલી છે અને વાલીઓ અહીં સતત વિરોધ સાથે પ્રદર્શન કરી રહ્યા છે વાલીઓની લડત આંશિક રંગ લાવી હોય તેમ દેરસી આય દુરસ્ત આય ના તાલે જિલા શિક્ષણ તંત્રએ શાળામાં દોડી આવીને સમસ્યાનો ઉકેલ બે દિવસમાં લાવવાની ખાતરી આપી હતી ત્યારે શિક્ષણ તંત્રએ આપેલા અલ્ટિમેટમ પ્રમાણે કાર્યવાહી થશે કે પછી દિવાળી વેકેશન આવતા રાત ગઈને વાત ગઈ જેવો તાલ સર્જાશે તો બીજી તરફ આ ઘટનાક્રમમાં વાલીઓને હવે ધારાસભ્યનો પણ સધિયારો મળ્યો છે આ મામલે વાલી મંડળના આગેવાનોએ આપેલી વિગતો અનુસાર ગઈકાલે તેઓ માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને રૂબરૂ મળ્યા હતા અને તેમના વતી કુલદીપસિંહ જાડેજાએ વાલીઓની રજૂઆતને ખૂબ જ શાંતિપૂર્વક રીતે સાંભળીને આ મામલે શાળા સંચાલકોના કાન આમળવા સહિતની ખાતરી આપી હતી તો બીજી તરફ વાલીઓ પણ હજુ આક્રમક મોડમાં હોવાનું જણાઈ રહ્યું છે વેકેશનનો સમય ગાળો હોવાથી શાળા મેનેજમેન્ટ કદાચ આ વાતને રાત ગઈ વાત ગઈની જેમ ભૂલાવી દેવા ઈચ્છતા હશે તો પણ વાલીઓ આ મુદ્દાને ભૂલવા માંગતા નથી ભુજના કોટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની દુકાનો અને સ્ટોલ ધમધમી રહ્યા છે કોઈપણ જાતની સુરક્ષા વિના કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પાલન કર્યા વિના જીવના જોખમે ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ સંદર્ભે પ્રાંત અધિકારી જાડેજાનો સંપર્ક કરતા તેમણે સરકારી જવાબ આપતા કહ્યું હતું કે ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું બજારમાં ખુલ્લે આમ ફટાકડા દુકાનો ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે અનેક વખત પ્રચાર માધ્યમોમાં પણ આ મુદ્દો જગી ચુક્યો છે છતાં તંત્ર ફરિયાદ આવવાની રાહ જોઈ તંત્ર દ્વારા સમય સૂચકતા દાખવીને બારૂદના ઢેર પર ધમધમતી ભુજની બજારને જોખમ મુક્ત કરે તે અનિવાર્ય છે ફટાકડા ફોડવા માટે પણ સુપ્રીમ કોર્ટે બે કલાકનો સમય જારી કર્યો છે તેમાં બે કલાક નક્કી કરવાનું રાજ્યો પર છોડ્યું છે આ સાથે જ ફટાકડાના સ્ટોલ અને દુકાનોમાં સેફટીની બાબતે પણ સુપ્રીમ કોર્ટના ચોક્કસ નિર્દેશો છે તેનું પણ કોઈ જ પાલન કરવામાં આવતું નથી પોલીસનું આ સંદર્ભે પૂછાણું લેવામાં આવતા અગાઉ ભુજ શહેર એ ડિવિઝન પીઆઈ જે એમ આલ અને બી ડિવિઝન પીઆઈ વૈભવ ખાંડે જણાવ્યું હતું કે ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ થતું હશે તો અટકાવવામાં આવશે પરંતુ પોલીસે હજુ સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરી નથી પ્રાંત અધિકારી આરજે જાડેજાને ચેકિંગે તપાસ કરવાનું પૂછતા તેમણે કહ્યું હતું કે કાયદાનું પાલન કરાવવાનું કામ પોલીસનું છે પોલીસ ચેકિંગ કરશે ત્યારે તંત્ર અને પોલીસના આવા વલણથી અનિચ્છનીય દુર્ઘટનાને આમંત્રણ અપાતું હોય તેવું લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે બનાસકાંઠાના દિશામાં પરવાના વગરની ફટાકડાની દુકાનમાં આગ ફાટી નીકળતા ભારે અફડા તફરી મચી ગઈ હતી ત્યારે અહીં પણ તંત્ર ઉગતું ઝડપાયું હતું ભુજરા કોર્ટ વિસ્તારમાં ભરચક બજાર વચ્ચે કે સાંકડી ગલીઓમાં પણ ફટાકડાના મોટા મોટા સ્ટોલ ધમધમી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં તો બારૂદના ઢેર પર ભુજરી બજારમાં લોકો જીવના જોખમે દિવાળીની ખરીદી કરતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સવાલ એ ઉદ્ભવે છે કે ભરચક વિસ્તારમાં જોખમી દારૂ ઘોડામાં વેચાણની મંજૂરી અપાઈ કઈ રીતે આ સંદર્ભે ભુજના પ્રાંત અધિકારી આરજે જાડેજાને પૂછતા એક ક્ષણે તો તેમની પાસે જવાબ ન હતો બાદમાં કહ્યું હતું કે એ તો અગાઉથી મંજૂરી અપાઈ હશે અગાઉ મંજૂરી અપાઈ હોય તો માની લઈએ પણ મંજૂરીની સમય મર્યાદા તો હોય જ નહીં પૂર્ણ થયા બાદ તેને આધારે કરાયો તેવું પૂછતા તેમની પાસે જવાબ ન હતો અને મંજૂરી તો કલેક્ટર કક્ષાએથી અપાય છે તેવું તેમણે જણાવી દીધું હતું તંત્ર અને પોલીસ દ્વારા કરાતી ફેકમ ફેકને કારણે ભુજમાં દર વર્ષે ગીચ વિસ્તારોમાં ગેરકાયદેસર ફટાકડાના ધંધાર્થીઓ વધતા જાય છે અને સાથે જોખમ પણ વધી રહ્યું છે ભુજની ભાગોડે જયનગર સમીપે આવેલા પ્રાઇમ કોમર્શિયલ ગ્રાઉન્ડમાં હંગામી ફટાકડા બજારનો પ્રારંભ થયો છે આ વર્ષે મંદિરને કારણે ફટાકડાના સ્ટોલ બેતાલીસ માંથી ઘટીને પાંત્રીસ થઈ ગયા છે દિવાળીની ઉજવણીમાં પણ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન જારી કરી છે ઉપરાંત વધુ અવાજ કે પ્રદૂષણ ફેલાવતા ફટાકડાઓ ઉપર પણ રોક લગાવતા હંગામી બજારમાં ફટાકડાના ધંધાર્થીઓ નહીવત રસ દાખવ્યો છે આ કારણ એ છે કે એક તો મંદિરનો માહોલ છે બીજું કે ગામમાં અડધા જણા ગામમાં કરે છે એના કારણે પણ ઓછું થયું છે પણ સૌથી વધારે તો મંદિરના માહોલ મંદિરના માહોલના કારણે જ ઓછા સ્ટોલ થયા છે ગામમાં જે સ્ટોલ થાય છે એના કારણે અમને પચાસ ટકા જેટલું નુકસાન આવે છે શું કામ કે ગામમાં એ લોકો મોટા મોટા જે સ્ટોલો થાય છે એના કારણે પબ્લિક ત્યાં માર્કેટમાં નથી આવતી જેના કારણે અમને પચાસ ટકા જેટલું નુકસાન થાય છે આ વખતે બહુ સારામાં સારી બર્ડ્સ વાળી નવી બધી નવી નવી વેરાયટીઓ આવી છે સોનીમાં સ્ટાન્ડર્ડમાં એવી બધી બ્રાન્ડ કંપનીઓની વસ્તુ સારામાં સારી આવી છે માર્કેટના અંદર ને ઓછા ભાવે આવી છે

અત્યાર સુધી બે હજાર એકસો પંચાણું કનેક્શનો આપી દેવાયા છે પીજીવી ભુજ સર્કલના ના અધિક્ષક બીપી જોશીએ જણાવ્યું હતું કે વર્ષ બે હાજર અઢાર ઓગણીસ માટે ત્રણ હજાર એકસો ચાર ટાર્ગેટ મળ્યો છે કનેક્શનો ઓક્ટોબર સુધીમાં આપી સાઠ ટકા ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો છે અંજાર સર્કલના અધ્યક્ષ એજને શ્રી મેઘાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે કૃષિ વીજ કનેક્શનોનો 1027 એક હજાર નો ટાર્ગેટ મળ્યો છે જે પૈકી ઓક્ટોબર સુધીમાં ચારસો આડત્રીસ કનેક્શનો આપવામાં આવ્યા છે વિશ્વ બેંકની પિસ્તાલીસ કરોડ ડોલર ની લોન ના થયેલા દુરુપયોગ મુદ્દે સ્થાનિક માછીમારો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પહોંચતા કેસ શરૂ થયો છે ટાટા ગ્રુપ નો કોસ્ટલ ગુજરાત પાવર પ્લાન્ટ લિમિટેડ કોલસા આધારિત ચાર હજાર એકસો પચાસ મેગાવોટ પ્રોજેક્ટ છે

પરંતુ તેવું ન થતા સમુદ્રી પાણીનું તાપમાન વધતા અનેક માછલીઓના મોત થયા હતા સાત વર્ષ પહેલાં માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠને પ્લાન્ટના પાણી મુદ્દે ફરિયાદ કરી હતી ત્યારે અર્થરાઈટ્સ ઇન્ટરનેશનલ નામની જળ જમીન પર્યાવરણ મુદ્દે વિશ્વકક્ષાએ કામ કરતી સંસ્થાએ પણ આ લડતમાં જોડાતા કેસ અમેરિકાની સુપ્રીમ સુધી પહોંચ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019 માં લેવાના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે દિવાળી વેકેશન દરમિયાન પણ શિક્ષકોને શાળામાં હાજર રહેવાની ફરજ પાડવામાં આવે તેવી સ્થિતિ સર્જાઈ છે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઓક્ટોબરના અંતમાં શાળાકીય પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે ઉત્તર વહી મૂલ્યાંકન બાદની કામગીરી ચાલી રહી છે ત્યારે આવતીકાલથી વેકેશન શરૂ થઈ રહ્યું છે અને વેકેશન પૂર્ણ થયા બાદ તરત જ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત પણ સમાપ્ત થઈ રહી છે ત્યારે

નખત્રાણાની તમામ બજારમાં લટાર મારતા બજાર સાંકડી પડવા માંડી છે વિદાય વર્ષના છેલ્લા શનિવારે વીકેન્ડની ખરીદી માટે નીકળેલા ગ્રાહકોએ ધંધાર્થીઓને થોડા ઘણા અંશે રાહત પહોંચાડી હતી અને બજારમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો પશ્ચિમ કચ્છ ઉપર કુદરત કોપાયમાન બનતા આ પંથકના ખેડૂતો અને માલધારીઓ ભાંગી પડ્યા છે ખેતી ટૂંકી થવા માંડી છે તો માલધારીઓ પણ પશુઓને બચાવવા હિજરત કરી રહ્યા છે

કપડા બજાર ઘર સજાવટના તોરણ વિવિધ પ્રકારના મોતીઓની માળાઓ રંગોળી દેવી દેવતાની તસવીરો સ્ટીકરો મીણબત્તી કલાત્મક દીવડા સહિતના વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે દુષ્કાળના દાખલાની અસર ખરીદી પર જોવા મળી છે ગત વર્ષ કરતાં આ વર્ષે વેપારમાં પચીસ જેટલો કાપ મુકાયો છે છતાં નખત્રાણાની બજારમાં દિવાળીનો માહોલ ધીરે ધીરે દેખાઈ રહ્યો છે નોકરિયાત વર્ગને પગાર બોનસ ચૂકવાઈ ગયું છે તો શ્રમજીવી અને મજૂરોનો મહિનાના પ્રારંભે પગાર થતા હવે બજારમાં થોડી ચહલ પહલ દેખાઈ રહી છે બીજી તરફ ગ્રહણીઓ ઘરની સાફ સફાઈ માંથી પરવારતા ખરીદી કરવા માટે બજારમાં નીકળી રહી છે એટલે ગ્રાહકો હવે દુકાનના પગથિયા ચડતા દેખાય છે ચોમાસુ નબળું જવાથી વેપારીઓને મંદીની ચિંતા અને કારઝાડ મોંઘવારીમાં ગ્રાહકોને પોતાનું બજેટ સાચવીને તહેવાર ઉજવાની ચિંતા છે છતાં તહેવારોના રાજા સમાન દિવાળીનો પર્વ આંગળી આવીને ઊભો છે ત્યારે લોકો ખપ પૂરતી જ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે જો આપ હૃદય રોગના હુમલાથી બચવા માંગતા હો તો આ અહેવાલ આપના માટે માહિતીપ્રદ બની રહેશે અને આવતીકાલે સાંજે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે હૃદય રોગ અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમેરિકા અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરનાર પચ્યાસી વર્ષીય ડોક્ટર રમેશ કાપડિયા દ્વારા માર્ગદર્શન અપાશે જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રમેશ કાપડિયા હાર્ટ એટેક ન આવે તે માટે શું કરવું જોઈએ તે વિષય પર પ્રેરક વક્તવ્ય આપશે તેમણે કચ્છ ઉદય સાથેની વાતમાં જણાવ્યું હતું કે જો ઘરમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવેલો હોય તો અન્ય લોકોને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય છે પોતે એટેક ન આવે તે માટે છેલ્લા ચોપન વર્ષથી પ્રિવેન્શનના ભાગરૂપે દરરોજ સત્તર ટેબ્લેટ ખાઈ રહ્યા છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવાને કારણે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ રહેલી છે માટે તેમણે અન્ય ઉપાયો પણ જણાવ્યા હતા જેમાં નિયમિત યોગ ખોરાક પર નિયંત્રણ રાખવાથી હાર્ટ એટેકથી બચી શકાય છે

મારે લોકોને એ જ જાગૃતિ આપવી છે કે જે કુટુંબમાં હાર્ટ એટેક આવ્યો હોય સ્ટ્રોક આવ્યો હોય પેરાલિસિસ થયું હોય અને જે કુટુંબમાં ડાયાબિટીસ ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય એવી વ્યક્તિઓ પહેલેથી જ આગળથી જ થોડી જીવન પદ્ધતિ બદલવાનો પ્રયત્ન કરે તો એ લોકો હાર્ટ એટેકમાંથી ઘણે અંશે બચી શકે એટલે પ્રાઇમરી પ્રિવેન્શનને કહીએ કે આપને આગળથી આને અટકાવવો છે એ અમે બીજા દેશોમાં ખાસ કરીને અમેરિકામાં અમે પુરવાર થયેલું જોયું છે કે એ લોકોએ જ્યારે પ્રાઇમરી પ્રિવેન્શનને મહત્ત્વ આપ્યું ત્યારે રોગની માત્રા ત્યાં ઘટી એટલે આપણે એ કરવાની જરૂર છે આપણે જોયું છે અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં મેં ઉચ્ચતર અભ્યાસ કર્યો જે રીતે પ્રેક્ટિસ અહીંયા કરું છું એવી પ્રેક્ટિસ મેં ત્યાં નથી કરી એટલા માટે હું ખાસ અહીંયા આવ્યો કે બે પ્રેક્ટિસમાં કોઈ કોઈ ફરક નથી આજે અમેરિકામાં તમને જાણીને આનંદ થશે કે બાયપાસ સર્જરી જે અમેરિકાએ પહેલાં ચાલુ કરી હતી અને આપણે પચીસ વર્ષ પછી ચાલુ કરી તો આજે બાયપાસ સર્જરીનું પ્રમાણ ઉત્તર ઘટતું જાય છે કારણ કે અમેરિકામાં હવે સમજ પડતી જાય છે કે કઈ રીતે જીવન પદ્ધતિ બદલી યોગ્ય દવાઓ આપી અને માણસોને સ્વસ્થ રાખી શકાય અને બધાએ જ બાયપાસ સર્જરી કરવાની જરૂર નથી એક વાત તમને સમજાવું કે આ બાયપાસ હાર્ટ એટેક આવ્યા પછી હૃદયની ક્ષમતા કેટલી છે એને માપવા માટે આપણે ઇન્જેક્શન ફ્રેક્શન લઈએ છીએ એને ઈએફ કહેવામાં આવે છે અને એ ડૉક્ટર દખીને આપે છે કે તમારું ઈએફ હાર્ટ એટેકમાંથી રિકવર થયા પછી ચાલીસ છે પચાસ છે એટલે લોકો અહીં એમ સમજે છે કે મારું હાર્ટ ચાલીસ ટકા ચાલે છે પચાસ ટકા ચાલે છે પણ એ વાત તદ્દન ભૂલ ભરેલી છે નોર્મલ માણસ એ લોકોના શબ્દમાં કહીએ તો નોર્મલ માણસનું ઇન્જેક્શન ફ્રેક્શન નવા જન્મેલા બાળકનું ઇજેક્શન ફ્રેક્શન અમે જે રીતે સમજાવીએ છીએ એ સાઠ ટકા હોય છે એટલે સાઠ ટકા એ સો છે એટલે એ રીતે હાર્ટ એટેક પછી જે ઇએફ આપવામાં આવે તે જો ચાલીસની ઉપર હોય તે ઘણું સારું કહેવાય નખત્રાણાની પ્રાંત અધિકારી કચેરી ખાતે જી કે રાઠોડ અધ્યક્ષતામાં લખપત પીએમ બંને તાલુકામાં પવનચક્કીના પાપે કુદરતી સંપત્તિ ખનીજ વૃક્ષોનું નિકંદન નીકળે છે તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી બંને તાલુકામાં ઘાસ આવે છે તે પૂરતું નથી ઘાસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવે તેમજ પાણી માટે કુવા બોર મોટર પાઇપલાઈન ની ડિમાન્ડ મોકલી તાકીદે કામો શરૂ કરવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી અછતના કારણે જે ઢોરોનું મરણ થયું છે તેના સાચા રિપોર્ટ મોકલવા અને દવા છંટકાવના કામો તાકીદે શરૂ કરવા જણાવ્યું હતું એટીવીટીના કામો સો ટકા સમય મર્યાદામાં થાય ઓવરલોડિંગ અને રોયલ્ટી પર લાલ આંખ કરવા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું નારાયણ સરોવર બરંદા રસ્તાની સમસ્યા અંગે સરપંચ સુરુભા જાડેજાએ રજૂઆત કરી હતી રમેશભાઈ જોશીએ પીવાના પાણીનો પ્રશ્ન મૂક્યો હતો આજની બેઠકમાં નખત્રાણા સહકારી ડેપોના ઝાડનું કટિંગ કરવા ટેલિફોન લાઇન કેબલ માટે ખોદાતા ખાડા પૂર્ણ પૂરવા માટે રજૂઆત કરાઈ હતી તો અછતની પરિસ્થિતિ વચ્ચે નર્મદાનું પૂરતું પાણી અંતરિયાળ વિસ્તારોમાં અપાય તેવી માંગ કરાઈ હતી આજે મળેલી નખત્રાણા તાલુકાની સંકલન અને અછતની મહત્વની બેઠકમાં નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ નૈનાબેન પટેલ લખપત તાલુકા પંચાયત પ્રમુખ નુરબાઈ મંગરા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડા એટીવીટીના સભ્યો લઘુભાઈ લીંબાણી વેલા કમા રબારી ટીટી શાહ સહિતના પદાધિકારીની સૂચક હેરહાજરી જણાઈ હતી રાપર તાલુકાના આડેસર ખાતે તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અરજદારો પાસેથી દસ્તાવેજો લઈને અધૂરાશુ પૂર્ણ કરવા રાપર આવી જવાનું કહેવાતા અરજદારોને રાપરના ધરમના ધક્કા થયા હતા સામાન્ય રીતે સેવા સેતુ કાર્યક્રમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ ઉપયોગી છે સેવા સેતુના કાર્યક્રમમાં લોકોને ગામમાં ઘર આંગણે પોતાના આધાર પુરાવા ડોક્યુમેન્ટ રાશન કાર્ડ સહિત ચીજવસ્તુઓ મળી જતી હોય છે પરંતુ આડેસરમાં યોજાયેલા સેવા સેતુના કાર્યક્રમમાં ન તો સરકારી વિભાગમાં સ્ટોલો દેખાયા કે ન તો કર્મચારીઓએ કામમાં પૂરતું ધ્યાન આપ્યું વિવિધ અરજદારો પાસેથી તેમના દસ્તાવેજો લઈને રાપરની મામલતદાર અને તાલુકા પંચાયતમાં જવાનું કહી દેવાયું હતું આજના સેવા સેતુ તબક્કા છોટા કાર્યક્રમમાં ગામ લોકોને સેવા સેતુનો લાભ મળે એના માટે કાર્ડમાં નામ દાખલ કરવા નામ કમી કરવા નામમાં સુધારો કરવો એના ફોર્મ અહીં કને આપી જવાના અને આજે જ એમનું કામ થઈ જશે બીજું એમના માટે કોઈને રાશન આવકના દાખલા કઢાવા હોય જાતિના દાખલા કઢાવવા હોય તો અહીં કરીને ફોર્મ જમા કરાવી શકશે એટલે એમને ઘરે બેઠા ત્યાંથી ઓનલાઈન કરાવી અને આપી દેવામાં આવશે તેમજ કોઈને મામૃતમ કાર્ડ કઢાવવું હોય તે પણ અહીંથી નીકળી જશે આધાર કાર્ડ કઢાવવું હોય તો આધાર કાર્ડ પણ નીકળી જશે દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે એક તરફ નોટબંધી જીએસટી જેવા કાયદાથી લોકો પરેશાન છે તેવામાં પેટ્રોલ ડીઝલના ભાવો પણ સતત વધી રહ્યા છે જો કે અન્ય વસ્તુની જેમ રાંધણ ગેસના વધતા ભાવથી ગ્રહણીઓનું બજેટ ખોરવાયું છે સસ્તો ગેસ આપવાની જાહેરાતો પછી ગેસના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે કોંગ્રેસની મહિલાઓએ અનોખી રીતે વિરોધ કર્યો હતો આમ તો કોંગ્રેસની મહિલાઓ દ્વારા સતત ખાદ્ય ચીજો અનાજ કઠોળ અને શાકભાજીમાં વધી રહેલા ભાવનો વિરોધ થતો રહ્યો છે પરંતુ એક તરફ દિવાળી જેવા તહેવારો છે અને રાંધણ ગેસના ભાવ આસમાને છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાની મહિલાઓએ ભુજરા વાણિયાવાડ વિસ્તારમાં ચૂલા પર ચાય બનાવવા સાથે વિરોધ નોંધાવીને સંદેશ આપ્યો હતો કે રાંધણ ગેસના વધતા ભાવથી ફરી મહિલાઓને ચૂલા પર રસોઈ બનાવવા મજબૂર બનવું પડ્યું છે સૂત્રોચ્ચાર અને વિવિધ બેનરો સાથે મહિલાઓએ વાણીયાવાળની મુખ્ય બજારમાં રેલી કાઢી હતી તો સૂત્રોચ્ચાર સાથે ચૂલા પર રસોઈ બનાવીને વિરોધ નોંધાવ્યો હતો કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ કલ્પનાબેન જોશીએ જણાવ્યું હતું કે દરેક વસ્તુ હણીના બજેટ પર અસર કરી રહી છે અને તહેવારો સમયે લોકો અસહ્ય ભાવ વધારાનો માર્ગ સહન કરી રહ્યા છે અને પ્રજાના વિરોધનો પડઘો પાડવા મહિલા કોંગ્રેસે આ વિરોધ કરીને સરકારને ભાવ ઘટાડવા માંગ કરી છે અમે મહિલા કોંગ્રેસે અમારી સાથે આમ જનતા પર જોડાયેલી છે મહિલા કોંગ્રેસે એક મોંઘવારી વિરુદ્ધ દેશના બાટલા જે ભાવ વધ્યા છે એના વિરુદ્ધ અને સમગ્ર જે મોંઘવારી આખા ગુજરાતમાં એ ખાસ કરી અને ગુજરાતની બહેનોને એક માથાના દુખાવાનું અને એક એના મોંઘવારીનો રાક્ષસ વરોડો લઈ રહી છે ત્યારે અમે સૌ મહિલા કોંગ્રેસે આજે આ સઘડી ઉપર એટલે કોલસા ઉપર ચા બનાવીએ અને અમે એક ખેદ વ્યક્ત કર્યો છે કે આપણે આ કઈ સદીમાં જઈ રહ્યા છીએ મેક ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા ની વાતો કરનાર ટીએમ આજે મહિલાઓને આજે અઢારમી સદી તરફ જઈ રહ્યા લઈ જઈ રહ્યા છે ત્યારે આજે સૌ બોડી સંખ્યામાં અમે આ એક આ મહિલા કોંગ્રેસે અહીં ભૂજ ખાતે આ એક પ્રોગ્રામ કર્યો છે જાગૃતિ રૂપે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કચ્છુદેવ ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર